वर्ल्ड कप फाइनल मैच में सुरक्षा चूक नो मुद्दो गृह राज्यमंत्री हर्ष संघवी ए बैठक बोलावी छे। सीनियर पुलिस अधिकारी क्राइम ब्रांच ना अधिकारियों ने गांधीनगर नु तेड़ू आव्यु छे। सुस्ता सुरक्षा वच्चे ऑस्ट्रेलियन युवक ग्राउंड में पहुंची गयो हतो। पकड़ायेल युवक अगाउ पण त्रण वार आवुं करी चुक्यो छे। जिग्नेश पटेल वधु विगतो जणावी रह्या छे। जिग्नेश, वर्ल्ड कप नी मैच हती गई काले अने तेनी अंदर एक व्यक्ति ऑस्ट्रेलियन युवक ग्राउंड में पहुंची गयो हतो, त्यारे हवे शुं कार्यवाही थई रही छे? बात करवामां आवे किन्नरी, तो जे गईकाले फाइनल मैच दरमियान जे युवक के जे मूल ऑस्ट्रेलियानो परंतु तेनी माता पेलेस्टाइन हता अने ते गईकाले स्टेडियम में घुसी अने तेने जे टी-शर्ट पहेरी हती के पेलेस्टाइन पर बॉम मारो अटकावो अने तेने विराट कोहली ने भेटी पड्यो हतो, ते मामलाने लईने हवे गृह विभाग पण हरकत में आव्यु छे। कारण के जे प्रमाणे 25 થી વધુ વીવીઆઈપી લોકોની મૂવમેન્ટ અને સાથે જ ત્યાં 3-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેમ છતાં પોલીસની બેદરકારીનો લાભ લઈને યુવક જે સ્ટેડિયમ સુધી પહોંચી ગયો હતો, ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયો હતો, તેને લઈને ગૃહ વિભાગે એક તાકીદની બેઠક બોલાવી છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર, તપાસ કરનાર અધિકારી એસજે જાડેજા અને ઝોન 2 ડીસીપી કે જેમના હદ વિસ્તારની અંદર સ્ટેડિયમ આવે છે, તે તમામ અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે અને આ બેદરકારી માટે કોણ જવાબદાર છે અને જેની પણ બેદરકારી સામે આવશે સીધી રીતે તેમના વિરુદ્ધ પણ ગૃહ વિભાગના આકરા પગલા અથવા તો કાર્યવાહી થઈ શકે છે। સાથે જ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે જે જોન્સન નામના યુવકની જે ધરપકડ થઈ છે તેના વિરુદ્ધમાં પણ કયા પ્રકારે તપાસ ચાલી રહી છે, તેની પૂછપરછમાં શું હકીકત સામે આવે છે, તે તમામ મામલે ગૃહ વિભાગ માહિતી એકઠી કરશે અને આગામી સમયમાં આ જે બેદરકાર પોલીસ કર્મચારી છે તેમના વિરુદ્ધમાં કડક પગલા લેવાય તેવી પણ શક્યતાઓ પોલીસ જોઈ રહી છે। જી, ધન્યવાદ જગનેશ આ માહિતી માટે। અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં આઈટી વિભાગે કાર્યવાહી કરી, અંબિકા ગ્રુપમાંથી 5.50 કરોડની રોકડ રકમ મળી આવી। અંબિકા ગ્રુપ સાથે સંકળાયેલી વધુ એક કંપનીમાં પણ કાર્યવાહી કરવામાં આવી। અંબિકા આશીષ ટ્રેડલિંગ LLP કંપનીમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શનવાળા લેપટોપ કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે। દરોડા દરમિયાન કુલ 47 જેટલા મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। ટ્રાન્ઝેક્શનના ડેટાને ડીકોડ કરવા સાયબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે। પ્રતિક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે। જી પ્રતિક, જણાવશો શું વધુ વિગતો? ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગુરુવારના રોજ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને છેલ્લા 5 દિવસથી દરોડાની કામગીરી યથાવત છે, કારણ કે અલગ અલગ બ્રાન્ચમાંથી અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો 47 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે, લેપટોપ અને કોમ્પ્યુટર મળી આવ્યું છે કે જેની અંદર અલગ અલગ એન્ટ્રી કરવામાં આવી છે વ્યવહારોની, અને આ તમામ જે વ્યવહારોની એન્ટ્રી છે તે ડીકોડ કરવા માટે હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી। સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યા ઉપર હાલ દરોડાની કામગીરી યથાવત છે, જેની અંદર 50 જેટલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ જોડાયેલા છે અને હજુ પણ આ કામગીરી યથાવત રહેશે, કારણ કે જે ડિજિટલ ડેટા મળ્યો છે તેને ડીકોડ કરવાની કામગીરી ખૂબ જ મુશ્કેલ છે અને આ જ કારણથી હવે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે, જે આ ડીકોડ કર્યા બાદ બેનામી વ્યવહારો સામે આવશે। સાથે જો વાત કરવામાં આવે તો અંબિકા ટ્રેડિંગ જે કંપની હતી તેમના દ્વારા વધુ એક કંપનીમાં પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, તે કંપનીની વિગત પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને મળી છે, જેને લઈને હવે એ કંપની વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। ઉત્તરાખંડમાં તૂટી પડેલી સિલકેરા ટનલમાં બીજા તબક્કાનું બચાવ કાર્ય આજથી શરૂ કરવામાં આવશે। એક સપ્તાહથી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને પાઇપ મારફતે ભોજન અને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ટિહરી હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન બારકોટ છેડેથી માઇક્રો ટનલિંગ કામ શરૂ કરશે, જેના માટે ભારે મશીનરી પહેલેથી જ એકત્ર કરવામાં આવી છે। ટનલમાં ઊભી પાઇપ નાખવા માટે એક જ દિવસમાં કાટમાળના પર્વતની ટોચ પર એક રસ્તો બનાવવામાં આવ્યો હતો। દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। પીએમએ ઉત્તરકાશીમાં સિલકેરા ટનલમાં ફસાયેલા કામદારોની ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે માહિતી લીધી। પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી બચાવ સાધનો અને સંસાધનો આપવામાં આવી રહ્યા છે। તો રવિવારે ટનલની મુલાકાત વેળાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। Yes, I'm the president of the International Tunneling and Underground Space Association, and all of our members all around the world are supporting here. I'm supporting here. Tunnel's good. Yeah, tunnel's good. Work's going on, and it's very systematic. The men are all doing a fantastic job,
I've seen where the food and the medication and the air and everything is being put through. The men who are doing that are safe. Everything's okay. 2 to 3 days का समय और लग जाएगा. मतलब 2 दिन मान के चलो आप 2 दिन का लग ही जाएगा क्योंकि ये ऊपर जाएगी ड्रिलिंग मशीन तो इसके ऊपर से नीचे के लिए बोरिंग होगी फिर उसके मतलब वहाँ से उनको निकालेंगे और ये रोड का काम भी चल ही रहा है हम सब जो हैं ये बिहारो से हैं सारे लोग और ये मशीनें भी लगी हुई है इतने सारे लोग लगे हुए हैं हमारे तो ये काम हो जाएगा और ये निकल जाएंगे 24 घंटे तो हो गए 24 घंटे में 1.5 किलोमीटर के आसपास तो कर दिया है अब 1.5 किलोमीटर और बचा है 1 किलोमीटर मान के चलो आप लमसम 24 घंटे के अंदर तो बता रहे कि पहुंच जाएंगे उसी दौरान हम लोग भी अपनी कोशिश तो जारी है सभी लोगों की कोशिश जारी है पर चलो जो भी है रेस्क्यू द्वारा उन लोगों को बेचारों को निकालेंगे उनके अगर निकाल सकते हैं तो बहुत अच्छी बात है। अहमदाबाद में अंबिका फटाकड़ा स्टोर में आईटी विभागे कार्यवाही करी अंबिका ग्रुप में 5.50 करोड़ की रोकड़ रकम मिली अंबिका ग्रुप साथ संकड़ेली वधु एक कंपनी में कार्यवाही करवामां आवी अंबिका आशीष ट्रेडलिंग LLP कंपनी में शंकास्पद ट्रांजेक्शन थया छे डिजिटल ट्रांजेक्शन वाला लैपटॉप कम्प्यूटर जप्त करवामां आव्या छे दरोड़ा दरमियान कुल 47 जेटला मोबाइल फोन पण मळी आव्या छे ट्रांजेक्शन ना डेटा ने डिकोड करवा साइबर एक्सपर्ट नी मदद पण लेवामां आवी रही छे प्रतीक जाधव वधु माहिती आपी रह्या छे जी प्रतीक जणावशो शुं वधु विगतो का ट्रेडिंग प्राइवेट लिमिटेड में इनकमटेक्स विभाग द्वारा गुरुवार रोज दरोड़ा की कामगिरी हाथ धरवामां आवी हती छेल्ला 5 दिवस दरोड़ा की कामगिरी यथावत है कारण के अलग अलग ब्रांच में अनेक बेनामी व्यवहारों मिली आया है साथ जो बात कर 47 जेटला मोबाइल फोन मिली आया है लैपटॉप और कॉम्प्यूटर मिली आए कि जेनी अंदर अलग अलग एंट्री करवामां आवी है व्यवहारों की तमाम जो व्यवहारों की एंट्री है ते डीकोड करवा माटे हवे इनकमटेक्स विभाग द्वारा साइबर एक्सपर्ट की मदद लेवामां आवी हती साथे जो बात करवामां आवे तो अलग अलग जग्या पर हाल दरोड़ा की कामगिरी यथावत है जेनी अंदर 50 जेटला इनकमटेक्स विभाग अधिकारी जोड़ायेला है हजू पण आ कामगिरी यथावत रहे कारण के जे डिजिटल डेटा मळ्यो छे डिकोड करवानी कामगिरी खूब ज मुश्किल है आज क्रम थी हवे साइबर एक्सपर्ट की मदद लेवामां आवी रही है जे आ डिकोड कर्या बाद बेनामी व्यवहारों सामे आवशे साथे जो बात करवामां आवे तो अंबिका ट्रेडिंग जे कंपनी थी તેમના દ્વારા વધુ એક કંપનીમાં પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા તે કંપનીની વિગત પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને મળી છે જેને લઈને હવે એ કંપની વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે અત્યારે પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પર ટેક્સમાંથી મુક્તિની માંગ કરવામાં આવી રહી છે સ્થાનિક વાહનોને ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી इकबालगढ़ मार्केटयार्ड में किसान संघ की बैठक मिली मोटी संख्या में खेडूतों टैक्स पीड़ित वाहन चालकों में उमटिया था अमीरगढ़ किसान संघ लड़ी लेवाना मूड में जोवा मळी रह्यो छे સરકારે એમના જીઆરથી ઉપરવટ થઈ અને 10-20 કિલોમીટરના એરિયામાં ટોલટેક્સ ઉપરાવે છે એમને દર મહિને 300 રૂપિયા વસૂલવાનું નક્કી કર્યું છે એના વિરોધમાં આજે કાર્યકરોની મોટી સંખ્યામાં મિટિંગ હતી આજે અમે સરકારને મળે અને રજૂઆત કરવાના છીએ અને અલ્ટિમેટમ પણ આપવાના છીએ કે જો 15 દિવસમાં અમારું કોઈ પરિણામ નહીં મળે આટલા વર્ષો સુધી ટેક્સ ઉઘરાવ્યો નથી ટોલટેક્સ અને હવે શરૂઆત કરી છે એ અમારું શોષણ છે આ શોષણ અમે કોઈ પણ રીતે ચલાવી શકવાના નથી છેલ્લા 2 મહિનાની પાછળથી કર લે છે એના અનુસંધાનમાં આજે અમે પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આ કર એને બંધ કરે અગર તો અમને સમી છોડ આપે અગર તો કર બંધ કરે અમારી ભારતીય કિસાનની આટલી નમ્ર વિનંતી છે અને આ જો નહીં કરે તો ઓછામાં ઓછા અમે 15 દિવસની અંદરમાં કોઈ સક્રિય આંદોલન કરશો અમીરગઢ તાલુકાના વાહન ચાલકો જોડેથી ટોલ ટેક્સ ઉઘરાવી રહ્યા છે તે ટૂંક સમયમાં બંધ ના કરે તો ભારતીય કિસાન સંઘ અમીરગઢ તાલુકો ટૂંક સમયમાં જ જ્વલન આંદોલન કરશે અને ચક્કાજામની ચેતવણી આપે છે અત્યારે ઓસ્ટ્રેલિયા 6ઠી વખત ક્રિકેટ વિશ્વકપમાં વિજેતા બન્યું છે કેપ્ટન પેટ કમિન્સનું ટ્રોફી સાથે ફોટોશૂટ સામે આવ્યું રિવરફ્રન્ટ ક્રુઝમાં ટ્રોફી સાથે તેમણે ફોટોશૂટ કરાવ્યું છે પેટ કમિન્સે અટલ બ્રિજની પણ મુલાકાત લીધી હતી 6ઠી વખત ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યું છે ગઈકાલની એ મેચ જે આગલા અનેક વર્ષો સુધી યાદ રાખવામાં આવશે ભારત સતત 10 મેચો જીત્યું પરંતુ અંતે 1 મહિના પહેલા જે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલ પર છેલ્લા ક્રમાંક પર પહોંચી ગયું હતું તે ઓસ્ટ્રેલિયાએ
सतत 10 मैचों जीतेल भारत ने हार आपी अने छठी वक्त विश्व विजेता बन्यो हतो। पेट कमिंस तेमणे आज रिवरफ्रंट क्रूज पर फोटोशूट कराव्यो हतो। ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે ત્યારે તેઓની ટીમ જે છે તે અહીંયા રિવરફ્રન્ટ ખાતે ફોટોશૂટ કરવા માટે આવી છે। વાત કરવામાં આવે તો આઈસીસી વર્લ્ડ કપ 2023નો ખિતાબ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે અને ત્યારબાદ સમગ્ર રાત દરમિયાન જે છે તે ઓસ્ટ્રેલિયન ટીમે પાર્ટી કરી હતી, પરંતુ હવે ટીમના કેપ્ટન જે છે પેટ કમિન્સ અને જે કોચ છે તેઓ અહીં આવી પહોંચ્યા છે અને જે રિવરફ્રન્ટ છે તેમાં તેઓ ફોટોશૂટ કરાવશે, સાથે સાથે ઓસ્ટ્રેલિયન મીડિયાને તેઓ ઇન્ટરેક્ટ પણ કરવાના છે। જોઈ શકાય છે કે હાલમાં રિવર ક્રૂઝ જે છે તે નદીની વચ્ચોવચ આવી પહોંચી છે અને પેટ કમિન્સ અને જે કોચ છે તે ત્યાં પણ હાલમાં બંને ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં ઓસ્ટ્રેલિયન મીડિયાને ઇન્ટરેક્શન કરી રહ્યા છે અને ઇન્ટરેક્શન બાદ જે છે તે ત્યાં ફોટોશૂટ પણ કરાવશે। વસુદેવ કુટુંબકમની ભાવના સાથે બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું છે। અટલ બ્રિજ ભારતનો પ્રથમ એવો ફૂટ બ્રિજ છે જ્યાંથી વિશ્વભરમાં લોકો જે છે તે અહીંયા આવે છે અને ફોટોશૂટ કરાવતા હોય છે, ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ જે છે તે પણ અહીં આવી છે અને હાલમાં જે ક્રૂઝ છે તેની મુસાફરી તેઓ કરી રહ્યા છે અને ફોટોશૂટ જે છે તે જો સમયમાં કરાવશે અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે ભારતની ટીમ જે છે તે હવે અહીંથી રવાના થઈ ચૂકી છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ જે છે તે અહીં રોકાઈ છે અને હાલ ફોટોશૂટ પણ કરાવી રહી છે। બંને ટીમોને અહીં ડિનર માટે આમંત્રિત પણ પહેલાં કરવામાં આવ્યા હતા। જો ઓસ્ટ્રેલિયા ટીમ આજે રોકાશે તો સાંજે તેઓ ડિનર પણ કરી શકે છે અને ગુજરાતી ભોજનનો આસ્વાદ પણ માણી શકે છે। કેમેરામેન ઉપેન્દ્ર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।